हेलो स्टूडेंट्स, आई एम हार्दिक सेठा फ्रॉम सारस्वती इंटरनेशनल एकेडमी वापी। आज आप धोरण 11 विषय भौतिक विज्ञान चैप्टर नंबर 7 चाक गति में स्पर्धात्मक परीक्षाओं की तैयारी आगळ वधारीशुं। तो आज जोवानुं छे एक मेथड जेमा छे बाकी रहेला भागनुं द्रव्यमान केन्द्र शोधवुं। बराबर, कोई एक चोक्कस आपणे नाम ना आपी शकीए, पण एक तमने कंडीशन आपेली हशे। बराबर, एक कंडीशन माथी तमने एम कहेवामां आवशे। धारो के हूँ एम कहूँ कि धारो के कैपिटल एम दळनो एक गोळो छे, तेमाथी स्मॉल एम दळनी एक नानी एवी गोळी कापी लेवामां आवे। एटले समझो, आवो एक गोळो छे जेमां दळ छे ए बधी जग्याए वितरित थयेलुं हतुं। दळ छे बधी बाजु आवी रीते वितरित थयेलुं હતું। બરાબર, હવે તેમને એમ કહેવામાં આવે કે એમાંથી એક નાની એવી ગોળી કાપી લીધી। નાની ગોળી કાપી લીધી એટલે આટલી ગોળી સારો કે સાઈડમાં કાપી લીધી। અહીંયા ક્યાંકથી કાપી લીધી। બરાબર, તો મતલબ અહીંયા દળ આટલામાં બચ્યું। એટલે જો પહેલાં દ્રવ્યમાન કેન્દ્ર જે એક્ઝેક્ટ સેન્ટર પર હતું તે હવે થોડું શિફ્ટ થઈ જશે। અને એ દળ થોડું સાઈડમાં બહાર આવી ગયું। એટલે જે પહેલાં દ્રવ્યમાન કેન્દ્ર હતું એ સમજો કઈ રીતે હતું। પહેલું જે દ્રવ્યમાન કેન્દ્ર હતું એ આ ગોળાના એક્ઝેક્ટ સેન્ટર પર હતું। બરાબર, એટલે આવી રીતે આપણે કહી શકીએ આ દ્રવ્યમાન કેન્દ્ર હતું। હવે તો ગોળાનું સેન્ટર ભલે ત્યાં ત્યાં હોય, પણ એમાંથી એક આપણે નાનો ભાગ કાપી લીધો ને, એટલે દ્રવ્યમાન કેન્દ્ર છે એ થોડું જે બાજુ વધારે દળ હોય તે બાજુ શિફ્ટ થઈ જાય। બરાબર, અને આ જે દ્રવ્યમાન કેન્દ્ર છે એ કોનું છે? આ જે કેન્દ્ર છે દ્રવ્યમાન કેન્દ્ર એ કોનું છે? એ કાપી લીધેલા ભાગનું દ્રવ્યમાન કેન્દ્ર છે। બરાબર, તો હવે આપણે આમાં બે અંતર જોવાના છે। નવા દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન, તો નવા દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન એટલે આ હશે, એને આપણે નામ આપીશું X1, જે આપણો ક્વેશ્ચન હશે। અને કાપી લીધેલા ભાગના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન ક્યાં છે? તો કે આ સેન્ટરથી હોય, એ X2 લેવાના છીએ। આ ભલે કુલ દળ હોય, તેમાંથી બે દળ છૂટા પડ્યા, એક આ M1 દળ અને આ M2 દળ। બરાબર, તો તમને એમ પૂછવામાં આવશે નવા દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શોધો, એટલે કે બાકી રહેલા ભાગનું દ્રવ્યમાન કેન્દ્ર શોધો। એટલે જે પ્રારંભિક દ્રવ્યમાન કેન્દ્ર હતું સેન્ટર પર, ત્યાંથી કેટલું દૂર હશે? એક જ સૂત્ર વાપરવાનું છે, M1 X1 બરાબર M2 X2। સિમ્પલ સૂત્ર છે, બરાબર, પણ હા, આ બધું યાદ રાખવું પડશે। M1 છે શું? તો કે બાકી રહેલા ભાગનું દળ, જો એટલે આપણે આ જે બાકી રહેલો ભાગ છે તેનું દળ શું લીધું છે? M1। તો X1 શું હોય? બાકી રહેલા ભાગનું દ્રવ્યમાન કેન્દ્ર। M2 શું હશે? તો M2 જો અહીંયા વધારાનું જે કાપી લીધેલો ભાગ છે તેનું દળ છે, એટલે એ બનશે કાપી લીધેલા ભાગનું દળ। અને X2 શું બનશે? તો કે કાપી લીધેલા ભાગનું દ્રવ્યમાન કેન્દ્ર।
बराबर। ओके, हवे आ सूत्र ने अपने बे रीते कन्वर्ट करी शकीशु पाछा। एक आवशे ए वन एक्स वन बराबर ए टू एक्स टू, बीजू आवशे वी वन एक्स वन बराबर वी टू एक्स टू। केम के समझो અહીંયા દળ હોય તો ઘનતા ગુણ્યા કદ લખી શકાય ને, હવે ઘનતા તો સરખી હોય કેમ કે દ્રવ્ય એકનું એક, એટલે બંને બાજુ અહીંયા ઘનતા કેન્સલ થઈ જાય બરાબર। એવી રીતે અહીંયા રેખીય દળ ઘનતા સિગ્મા સિગ્મા કેન્સલ થઈ જાય। તો જો પૃષ્ઠ વિતરણ આપેલું હોય તો ઉપરનું સૂત્ર, અને કદ વિતરણ આપેલું હોય તો નીચેનું સૂત્ર। ક્લિયર બરાબર છે? તો આ ટાઈપનું બધું મેથડ તમે યાદ રાખજો, અને ખાસ આટલો ભાગ યાદ રાખી લેજો, એટલે જ્યારે દાખલાઓનું સોલ્યુશન આપણે કરીએ ત્યારે તમને પ્રોબ્લેમ થાય નહીં। ઓકે, ધારો કે તમને ક્વેશ્ચન આવો આપવામાં આવે, આર ત્રિજ્યાની તકતીમાંથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આર બાય ટુ ત્રિજ્યાની નાની તકતી કાપી લેવામાં આવે છે, તો બાકી રહેલા ભાગનું દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શોધો। બરાબર, આ ટાઈપનો ક્વેશ્ચન છે। આપણે આ ઉગમ બિંદુ છે એમ માની લઈએ, તેની સાપેક્ષે સ્થાન શોધીએ। બરાબર, તો જે આપણે સૂત્ર લગાવવાનું હતું તે કયું હતું? તો કે સમજો આ બેમાંથી એક લગાવાય, પહેલું સૂત્ર તો યુનિવર્સલ છે, પણ પછી શું થાય સમજો કે તમારે અહીંયા આવવું જ પડશે, તો પહેલેથી જ આ લગાવી દેવાનું। હવે એ જોવાનું છે કે કદ વિતરણ આપેલું છે કે પૃષ્ઠ વિતરણ। બરાબર, તો તકતી છે, તકતી એટલે ટુ ડીમાં હોય ખાલી, બરાબર, એટલે એક સપાટ છે, એક ડિસ્ક, તેની કોઈ ઊંચાઈ નથી એમ ધારવાનું છે। બરાબર, એટલે કે પૃષ્ઠ વિતરણ છે, અહીંયા તકતીનું શું બનશે? ક્ષેત્રફળ બનશે, ગોળો હોત તો કદ બને, એટલે ક્ષેત્રફળવાળું સૂત્ર આપણે વાપરીએ, એ વન એક્સ વન બરાબર એ ટુ એક્સ ટુ। એ વન શું છે? તો કેમ એમ વન હતું એ બાકી રહેલા ભાગનું દળ હતું, તો એ વન શું હોય? બાકી રહેલા ભાગનું ક્ષેત્રફળ। તો બાકી રહેલા ભાગનું ક્ષેત્રફળ શું હોય? તો કે કુલ ક્ષેત્રફળ પાય આર સ્ક્વેર, તેમાંથી કાપી લીધેલું ક્ષેત્રફળ છે પાય ઇન્ટુ આર બાય ટુ સ્ક્વેર। સમજ પડી? કુલ ક્ષેત્રફળ હતું પાય આર સ્ક્વેર, તેમાંથી કાપી લીધેલા ભાગનું ક્ષેત્રફળ માઇનસ કરી દો, ઇન્ટુ એક્સ વન આપણો હંમેશા ક્વેશ્ચન રહેશે, એક્સ વન મેળવવાનું છે। એ ટુ શું હતું જુઓ? તો કે એમ ટુ હતું કાપી લીધેલા ભાગનું દળ, તો એ ટુ હોય કાપી લીધેલા ભાગનું ક્ષેત્રફળ, એટલે અહીંયા બનશે પાય આર બાય ટુ સ્ક્વેર। એક્સ ટુ શું છે? કાપી લીધેલા ભાગનું દ્રવ્યમાન કેન્દ્ર, કાપી લીધેલા ભાગનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા છે, ઉગમ બિંદુથી કેટલા અંતરે? આર બાય ટુ અંતરે, તો હું અહીંયા એક્સ ટુની જગ્યા પર લખીશ આર બાય ટુ, એક્સ વન મેળવવાનું છે। ઓકે, હવે તમે જો ઉપરથી હું પાય આર સ્ક્વેર કોમન કાઢી દઉં તો વન માઇનસ વન બાય ફોર બચે, ઇન્ટુ એક્સ વન, અહીંયા થશે પાય આર સ્ક્વેર ડિવાઈડ બાય ફોર ઇન્ટુ આર બાય ટુ, પાય આર સ્ક્વેર કેન્સલ આઉટ, તો થ્રી બાય ફોર એક્સ વન ઇક્વલ ટુ વન બાય ફોર ઇન્ટુ આર બાય ટુ, ફોર ફોર પણ કેન્સલ થશે, તો તમને એક્સ વન મળશે તે આર ડિવાઈડ બાય સિક્સ મળશે। બરાબર, પણ આ તો સ્થાન છે, સમજો આ તો સ્થાન છે કે આટલું ખસે છે, પણ આવે કઈ સાઈડ? લેફ્ટ હેન્ડ સાઈડ, લેફ્ટ હેન્ડ સાઈડ આવે, એટલે આ સાઈડ આવશે। બરાબર, એટલે આ અંતર એક્સ વન છે અને આ આપણે મેળવવાનું હતું, તો તમે એમ લખશો નવા દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન માઇનસ એક્સ વન ઝીરો હોય, એટલે માઇનસ આર બાય સિક્સ ઝીરો, ખબર જ પડે ને, લેફ્ટ હેન્ડ સાઈડ શિફ્ટ થશે તો અહીંયા એક્સનો ઋણ કમ્પોનન્ટ આવશે। બરાબર, આ કેટલું ખસે છે તે દર્શાવશે, પછી તમારે વિચારવાનું અહીંથી દળ ઓછું થયું તો દ્રવ્યમાન કેન્દ્ર બીજી બાજુ ગયું હોય। પાછું એક સમિતિ હતી કે આનું કેન્દ્ર એક્સ અક્ષ પર હતું, એટલે એક્સ અક્ષ પર જ સ્થાનમાં ફેરફાર થયો હશે, વાય અક્ષના સ્થાનમાં ફેરફાર થયો ના હોય, વાય અક્ષનું સ્થાન પહેલાં પણ ઝીરો હતું પછી પણ ઝીરો, એટલે દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાનમાં વાય આમ ઝીરો આવે છે। બરાબર,
चलो अहीं सुधी क्लियर छे एटले आ टाइपना क्वेश्चन कोई पण आवे तो तमने आवडशे। हवे चाक गतिमां थोड़ा आपणे आगळ वधीए। हवे आपणे जोवाना छीए रेखीय गति अने चाक गति वच्चेनो संबंध। रेखीय गति अने चाक गति वच्चेनो संबंध बराबर। तो अत्यारे जे हूँ करावु छु ए तमे बोर्डना लेक्चर में डिटेल में समझी गया छो एटले हूँ खाली तमने अहींया एक समरी करावीश के जेमा बधा सूत्रनुं रिविजन आवी जशे। बधा एटले मोटा भागना सूत्रनुं रिविजन आवी जशे प्लस तमे तेने रेखीय गति साथे कम्पेर करी शकशो। जेम के हूँ सौथी पहेला एम कहूँ के स्थानांतर बराबर। तो हूँ स्थानांतरनी बात करूँ तो अहींया रेखीय स्थानांतर आवशे बराबर। एटले आवी रीते मारे लखवू पड़े रेखीय स्थानांतर ए एक्स होय धारो के तो आ बाजू हूँ लखीश त्यारे मारे लखवू पड़े कोणीय स्थानांतर। तो कोणीय स्थानांतर थशे थीटा। तो कोणीय स्थानांतर थशे थीटा। अहीं आपणे लईए जड़त्व तो जड़त्व शू हो तो जड़त्व आपणे अहीं लईए छीए दल अने दल ने आपणे सिम्बोल लईए छीए एम मासनो। तो अहीं आवशे ए जड़त्वनी चाक मात्रा। जड़त्वनी चाक मात्रा ने आपणे शेनाथी दर्शावीए आई थी बराबर। बंने बाजु समतुल्य राशिओ लईए छीए। हवे हूँ आ बाजू एम कहूँ के रेखीय वेग तो आ बाजू तमारे आवशे कोणीय वेग। रेखीय वेग ने वी थी दर्शावीए तो कोणीय वेग ने ओमेगा थी दर्शावीशू। तमने खबर हो तो रेखीय वेगनु सूत्र आपने लेता था वी बराबर टी एक्स बाय डी टी। तो अहीं तमे ओमेगा लेशो ए डी एक्स नी जग्या पर जुओ शू छे थीटा तो अहीं आवशे डी थीटा बाय डी टी बराबर। एकदम सीम्पल छे बधुं समझशो तो ओके। अहीं आवशे रेखीय प्रवेग तो रेखीय प्रवेग ने आपणे ए थी दर्शावीए छीए तो अहीं कोणीय प्रवेग ने आल्फा थी दर्शावीशुं। હવે તમને ખબર હોય તો એ બરાબર તમને ખબર હોય તો ડીવી બાય ડીટી હતું અથવા તો એક વી માઇનસ યુ બાય વી માઇનસ વી ઝીરો છેદમાં ટી હતું બરાબર। આ સરેરાશ પ્રવેગ હતું તત્કાલીન પ્રવેગમાં ડીવી બાય ડીટી હતું અને ડી સ્ક્વેર એક્સ બાય ડીટી સ્ક્વેર હતું। આ બધા સૂત્ર તમે ભણી ગયા છો તો અહીંયા પણ એવું જ કંઈક આલ્ફા બરાબર વીની જગ્યા પર આપણે ઓમેગા લખીએ ને તો ઓમેગા માઇનસ ઓમેગા નોટ ડિવાઈડ બાય ટી થશે। એવી રીતે અહીંયા આલ્ફા બરાબર ડી ઓમેગા બાય ડી ટી થઈ શકે ડી સ્ક્વેર થીટા બાય ડી ટી સ્ક્વેર થઈ શકે કેમકે પહેલાંમાં કેવું છે કોણ છે એ રેખીય ગતિ કરે છે આમાં કોણ છે એ વર્તુળ ગતિ કરે છે બરાબર। એટલે જે સ્થાનાંતર એક્સ હતું તે વર્તુળ ગતિ માટે સ્થાનાંતર આવે છે થીટા। કેમ કે વર્તુળ ગતિમાં આપણે સ્થાનાંતર શેનાથી દર્શાવી શકીએ તો કે અહીંયા ઝીરો ખૂણા પર હતો અહીંયા પહોંચે ત્યારે આટલો ખૂણો બને આટલા પહોંચે ત્યારે આટલો ખૂણો બને અહીંયા પહોંચે ત્યારે આટલો ખૂણો બનશે તો તમે સ્થાનાંતર બતાવશો પણ કોણીય રીતે। ચલો હવે આપણે વાત કરીએ ચલો બળ તો એફ બરાબર આપણે શું લેતા એમ એ તો સામે અહીંયા સમતુલ્ય લાગશે રાશિ ટોર્ક અને ટોર્ક બરાબર શું આવશે આઈ આલ્ફા। જુઓ એમની જગ્યા પર આઈ છે અને એની જગ્યા પર આલ્ફા છે તો સૂત્ર તમને હવે બધા આવડવા લાગશે। તો એફનું બીજું સૂત્ર હતું તમને યાદ હોય તો એ કઈ રીતે મળશે તો કે વેગમાન પરથી તો સૌથી પહેલાં અહીંયા આવતું હતું યાદ હોય તો રેખીય વેગમાન પી બરાબર એમ વી યાદ છે। તો અહીંયા કોણીય વેગમાન એલ બરાબર એમની જગા પર આઈ વીની જગા પર ઓમેગા। તો બળનું બીજું સૂત્ર થાય ડીપી બાય ડીટી તો અહીંયા ટોર્કનું બીજું સૂત્ર થશે
डी एल बाय डी टी कोणीय वेगमान एल छे एटले डी एल बाय डी टी में आगळ वधो तो डी बाय डी टी आई ओमेगा आई इंटू डी ओमेगा बाय डी टी एटले आई आल्फा आवी गयो आ सूत्र ओके बधुं रिलेटेड छे एटले तमे आरामथी बधुं समझी शकशो। हवे धारो के हुं एम कहूँ कार्य एफ बराबर बल अने स्थानांतरनो डॉट गुणाकार बराबर અને જો બંને એક જ દિશામાં હોય તો બળ અને સ્થાનાંતરનો ગુણાકાર તો અહીંયા જે કાર્ય આવતું હતું બળ ગુણ્યા સ્થાનાંતરની જગ્યાએ શું થઈ જશે ટોર્ક ગુણ્યા કોણીય સ્થાનાંતર એટલે ટો ઇન્ટુ થીટા થશે બરાબર। જો વર્ક ડન બાય વેરિયેબલ ફોર્સ એટલે કે ચલ બળ વડે થતું કાર્ય હોય તો એફ ડીએક્સ કરતા હતા તો અહીંયા ચલ બળ વડે થતું ચલ ટોર્ક વડે થતું કાર્ય હશે ટો ડી થીટાનું સંકલન થશે। ક્લિયર? હું એમ કહું ગતિ ઉર્જા કે બરાબર શું હતું હાફ એમ વી સ્ક્વેર। હવે તમે જાતે વિચારો કે ચાક ગતિ ઉર્જા શું હોય કે બરાબર હાફ એમની જગા પર આઈ અને વીની જગા પર ઓમેગા તો હાફ આઈ ઓમેગા સ્ક્વેર થશે। ચલો અહીંયા વાત કરીએ યાંત્રિક પાવર પી બરાબર બળ ગુણ્યા વેગ હતું તો અહીંયા મિકેનિકલ પાવર એટલે યાંત્રિક પાવર પી બરાબર ટોર્ક ઇન્ટુ ઓમેગા થશે બરાબર। અહીંયા તમને ખબર હતો અચળ પ્રવેગી ગતિના સમીકરણો હતા ત્રણ સમીકરણો વી બરાબર વી ઝીરો પ્લસ એટી એક્સ બરાબર વી ઝીરો ટી પ્લસ હાફ એટી સ્ક્વેર અને 2ax ઇક્વલ ટુ વી સ્ક્વેર માઇનસ વી ઝીરો સ્ક્વેર। તો અહીંયા પણ ત્રણ સમીકરણ બનશે વીની જગા પર શું આવે ઓમેગા એટલે પહેલું સમીકરણ બને ઓમેગા ઇક્વલ ટુ ઓમેગા નોટ પ્લસ આલ્ફા ટી બીજું સમીકરણ સ્થાનાંતર થીટા બરાબર ઓમેગા નોટ ટી પ્લસ હાફ આલ્ફા ટી સ્ક્વેર ત્રીજું આવશે 2α θ ઇક્વલ ટુ ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા નોટ સ્ક્વેર। તો બધી બાજુ તમે કમ્પેરિઝન કરી શકો તેમ છો એટલા બધું જ યાદ રાખવાનું છે એકદમ વ્યવસ્થિત આખા ચેપ્ટર દરમિયાન બરાબર। તો હવે હું તમને આખા ચેપ્ટરમાં જેટલું આપણે થિયરીને બધું ભણ્યા છે એનું શોર્ટમાં એક રિવિઝન કરાવીશ અને નેક્સ્ટ લેક્ચરથી આપણે દાખલાઓની પ્રેક્ટિસ પાછી આગળ વધારીશું બરાબર। ચલો તો સ્ટાર્ટ કરીએ સૌથી પહેલાં તમને કહું તો કોણીય વેગ બરાબર કોણીય સ્થાનાંતર તો તમને ખબર જ છે હવે લઈ લઈએ આપણે કોણીય વેગમાં એક આવતું સરેરાશ કોણીય વેગ ચલો સરેરાશ કોણીય વેગ તો ઓમેગા બરાબર શું થશે ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી અને જો સમયગાળો સૂક્ષ્મ હોય તો પછી બની જાય એ તત્કાલીન કોણીય વેગમાં બનશે ડી થીટા બાય ડી ટી બરાબર। કોણીય વેગ અને રેખીય વેગ વચ્ચે પણ કંઈક સંબંધ હશે બરાબર તો એ આવશે અહીંયા આપણે લખીએ કોણીય વેગ અને રેખીય વેગ વચ્ચેનો સંબંધ કોણીય વેગ અને રેખીય વેગ વચ્ચે સંબંધ શું થશે ચલો તો v બરાબર જો મૂલ્ય જોઈતું હોય તો v બરાબર r ઓમેગા અને v સદિશ જોઈતું હોય તો સદિશ સ્વરૂપે તમારે જોઈતું હોય તો ઓમેગા સદિશ ક્રોસ r સદિશ થશે કેમ કે દિશાઓ પણ મેચ થવી જરૂરી છે એટલે આ સૂત્ર પણ યાદ રાખવાનું ક્યાંક ક્યાંક ખાલી મૂલ્યમાં જરૂર પડશે તો v બરાબર r ઓમેગા યાદ રાખવાનું અને આ સૂત્ર યાદ રાખવાનું છે બરાબર ઓકે આટલું થયું કોણીય વેગ માટે
हवे लईए कोणीय प्रवेग एटले के आल्फा माटे तो कोणीय प्रवेग माटे तमे शू करो छो तो आल्फा जो सरेराश कोणीय प्रवेग होय तो सरेराश आल्फा बराबर डेल्टा ओमेगा बाय डेल्टा टी एटले ओमेगा बाय ओमेगा नॉट डिवाइड बाय आपणे टी करता था पण जो आज किंमत तमने तत्कालीन जोईती होय तो आल्फा इक्वल टू डी ओमेगा डिवाइड बाय डी टी थशे बराबर। हवे आमा आपणे जोईए चाक गति करता पदार्थनो रेखीय प्रवेग कई रीते मेळवो हैरान करी मूके हाँ आमा पछी बधुं थोड़ू वधी जशे थोड़ू कंसेप्ट बधा वधी जशे हवे ए पण सदिश स्वरूपे पाछो मेळवानो। हवे रेखीय प्रवेग मेळवो एटले पाछो डीवी बाय डीटी करवू पड़े डीवी बाय डीटी करो एटले पाछो वी सदिश में पाछो तमारे आम करवू पड़े ओमेगा सदिश क्रॉस आर सदिश बराबर एटले विकलन करो तो समझो पहला हूँ ओमेगा सदिश एमने राखू तो क्रॉस गुणाकार में शू करवू पड़े डी आर बाय डीटी प्लस हवे डी ओमेगा बाय डीटी करीश गुणाकार वाला पद नु विकलन में आपणे करावेलू ने यूवी में यू डीवी बाय डीएक्स प्लस वी डीयू बाय डीएक्स एवी रीते पण अहींया ज्यारे क्रॉस गुणाकार करो त्यारे ओमेगा पछी जार राखवानो अहींया पण ओमेगा पछी जार केम के दिशा बदलावी जोईए नहीं बराबर એટલે આજે ઓમેગા ક્રોસ ડી આર બાય ડી ટી એટલે વેગ બની ગયો બરાબર અને બીજું છે એ ડી ઓમેગા બાય ડી ટી એટલે આલ્ફા કોણીય પ્રવેગ એટલે આ થઈ ગયું એક રેખીય પ્રવેગનું સૂત્ર અને આ રેખીય પ્રવેગ છે એ બે અલગ અલગ પ્રવેગનો સદિશ સરવાળો છે એ બે પ્રવેગ કયા તો કે આ જે પ્રવેગની દિશા છે ને ઓમેગા ક્રોસ વીની એ ત્રિજ્યા તરફ જાય એટલે આ થયું ત્રિજ્યાવર્તી પ્રવેગ અને આ સ્પર્શીય પ્રવેગ આ થયું સ્પર્શીય પ્રવેગ ક્લિયર છે ત્રિજ્યાવર્તી પ્રવેગ અને સ્પર્શીય પ્રવેગનો સરવાળો થશે અને ફાઇનલ તમને સૂત્ર મળશે એના મૂલ્ય માટે તો એ આર સ્ક્વેર પ્લસ એ ટી સ્ક્વેર ए आर एटले त्रिज्यावर्ती प्रवेगनु मूल्य एटले ओमेगा स्क्वेर वी स्क्वेर प्लस पहला प्रवेगनु मूल्य आल्फा स्क्वेर आर स्क्वेर स्पर्शीय प्रवेग माटे बराबर एटले चाक गति करता पदार्थनो रेखीय प्रवेग तमने मूल्य में आ रीते मळी शके ओके बराबर। हवे आवशे टॉर्क બરાબર ટોર્કમાં સૂત્ર આવશે એક ટો ઇક્વલ ટુ આર ક્રોસ એફ ટોર્ક સદિશનું સૂત્ર એક થશે આર ક્રોસ ક્રોસ એફ અને ટોર્કનું મૂલ્ય થશે એ આર એફ સાઇન થીટા અને સદિશ ગુણાકાર તમને આવડે છે એટલે આર ક્રોસ એફ એ તો આવડશે જ અને થીટા શું છે આર અને એફ વચ્ચેનો ખૂણો બરાબર આર સદિશ કઈ રીતે લેવો એ પણ તમને શીખવાડેલું છે ક્લિયર ઓકે અથવા તો તમે આવી રીતે કરી શકો ટોર્ક બરાબર આર ગુણ્યા જે એફ સાઇન થીટા છે ને એ ખરેખર લંબ બળ છે અથવા તો તમે એફ કરી દો તો લંબ અંતર થઈ જશે આર સાઇન થીટા બરાબર તો અહીંયા બળની કાર્ય રેખાથી અથવા તો બળની કાર્યરેખાનું ઓથી લંબ અંતર ઓ શું છે તો કે જેને અનુલક્ષીને આપણે ટોર્કની પસંદગી કરીએ છીએ તે એટલે બળ ગુણ્યા લંબ અંતર થશે પણ એ યાદ રાખવાનું બળની કાર્યરેખાથી લંબ અંતર લેવાનું છે બરાબર અને એના માટે તમને એક આકૃતિ હું સમજાવું છું એ ધ્યાનથી જુઓ ધારો કે આ રીતની આપણી પાસે એક્સ વાય અક્ષ પદ્ધતિ છે બરાબર કાર્તેજિયન યામ પદ્ધતિમાં કોઈ આ એક ઉગમ બિંદુ ઓની સાપેક્ષે આપણે ટોર્ક મેળવવું છે કોઈ એક બિંદુ તમને અહીંયા આપેલું છે જેના પર લાગતું બળ
એ કંઈક આવી રીતે છે. એ બળ કોઈ પણ રીતે લાગી શકે, આ રીતે પણ લાગી શકે. તો આ થઈ ગઈ બળની કાર્યરેખા. બળ ભલે અહીંથી લાગે છે, પણ એની કાર્યરેખા ક્યાં છે એ જોવાનું. આ થઈ ગઈ બળની કાર્યરેખા, બરાબર. આ થઈ ગયો સ્થાન સદિશ, આપેલા બિંદુનો સ્થાન સદિશ આર સદિશ. બંને વચ્ચે ખૂણો આ લેવાનો નહીં. કેમ? સ્થાન સદિશ તમારે જો ખૂણો લેવો હોય ક્રોસ ગુણાકાર કરવા માટે, તો બંને સદિશની પૂછ એક બિંદુ પર સંપાત થવી જોઈએ. હવે આ બિંદુ પર થાય છે શું? બળની પૂછ છે, પણ આનું શીર્ષ છે, જુઓ ન ચાલે, એટલે આને તમારે આમ એક્સટેન્ડ કરવો પડે, અને પછી આ ખૂણાને તમે થીટા કહી શકો. ધ્યાન રાખજો, હા, બરાબર. હવે બની શકે કે અહીંથી લંબ અંતર એ આ બનતું હોય, આ લંબ અંતર બનતું હોય, બરાબર. એટલે યાદ રાખજો, આ જે છે ને એ ખરેખર બળની કાર્યરેખાથી લંબ અંતર છે, અને તેનું મૂલ્ય થાય આર સાઇન થીટા. એટલે આપણે બળ ગુણ્યા લંબ અંતર કરીએ, તેમાં આર સાઇન થીટા કરીએ છીએ. શું થયું? ઓનું આ કાર્યરેખાથી લંબ અંતર થયું, બરાબર. ચલો, તો અહીંયા સુધી આ ટોર્કમાં તમને ખ્યાલ આવી જશે. હવે બની શકે કે કપલ હોય, ફોર્સ છે ને એ બળ યુગમાંથી લાગતું હોય, બળ યુગમાં, બરાબર. ધારો કે હું એમ કહું, એક આવો પદાર્થ છે, બરાબર. આ પદાર્થ પર આવી રીતે આપણે રાખીએ, તો એક બળ છે એ ઉપર તરફ લાગે છે, બીજું બળ છે એ નીચે તરફ લાગે છે, અને બંને બળના મૂલ્ય સમાન છે. એટલે આ બાજુ પણ એફ સદિશ, આ બાજુ પણ એફ સદિશ. હવે આનું જે કેન્દ્ર છે એ અહીંયા છે, આને અનુલક્ષીને આપણે ટોર્ક મેળવવું છે. તો યાદ રાખવાનું, બંને બળની કાર્યરેખા નક્કી કરો. આ બળની કાર્યરેખા તો ક્યાં થઈ? આ બળની કાર્યરેખા તો ક્યાં થઈ? આ બંને વચ્ચેનું લંબ અંતર એટલે, તો કે આ થયું ને, બંને વચ્ચેનું લંબ અંતર એટલે આટલું થયું. સમજ પડી? એટલે આ થયું બે બળો વચ્ચેનું લંબ અંતર. ગમે ત્યાંથી લઈ શકો, સરખું જ આવવાનું. કાર્યરેખાઓ વચ્ચેનું લંબ અંતર લેવાનું છે એટલે. પણ હું અહીંયા ત્રિકોણ બને એટલે તમને વધારે ક્લિયર સમજ પડે તેના માટે હું અહીંયા ઉપર દર્શાવું છું, બરાબર. એ લંબ અંતર છે, અને હું આવી રીતે જ લખી દઉં, બે બળોની કાર્યરેખાઓ વચ્ચેનું લંબ અંતર. તો પછી ટોર્ક તમને આવી રીતે મળશે, કોઈ પણ એક બળનું મૂલ્ય ગુણ્યા બંને બળોની કાર્યરેખાઓ વચ્ચેનું લંબ અંતર. આ રીતે પણ ટોર્ક મળી શકે, અથવા તો બંને બાજુ આર ક્રોસ એફ, આર ક્રોસ એફ કરીને અલગ અલગ ટોર્ક મેળવીને એક સરવાળો કરો તો પણ તમને સમાન જ મળશે. સરવાળો શા માટે? કેમ કે આ બળ વડે આ દિશામાં ગતિ થાય છે, આ બળ વડે આ દિશામાં ગતિ થાય છે. બંને વડે જો વિષમ ઘડી દિશામાં ગતિ થાય છે, એટલે ટોર્ક બંનેની દિશા સમાન છે. બળ ભલે પરસ્પર વિરુદ્ધ હોય, પણ ટોર્કની દિશા સમાન છે. ક્લિયર? ઓકે, ચલો, આ ક્લિયર થયું. બધી રાશિનું આપણે બેઝિક અહીંયા ઇન્ફોર્મેશન મેળવી લઈએ, અને પછી ન્યુમેરિકલ સ્ટાર્ટ કરીશું. હવે આવશે કોણીય વેગમાન. તો કોણીય વેગમાન L બરાબર, પહેલું સૂત્ર હમણાં આપણે પેલા ટેબલમાં જોયું એ રીતે, L બરાબર I ઓમેગા. જો અહીંયા હું સદિશ રાખું તો અહીંયા પણ સદિશ. બીજું સૂત્ર, કોણીય વેગમાન L બરાબર R સદિશ ક્રોસ P સદિશ, અને એલનું મૂલ્ય થશે આર પી સાઇન થીટા, બરાબર. એટલે એ પ્રમાણે જો ટોર્ક સાથેનો સંબંધ જોઈતો હોય તો ટોર્ક સદિશ બરાબર ડીએલ સદિશ બાય ડીટી. આપણે અત્યારે મૂલ્ય જ લઈએ, સદિશ તમને ખબર પડવાની જ છે. એટલે ટોર્ક બરાબર શું થાય? ડીએલ બાય ડીટી. તેમાં પણ જો ટોર્ક બરાબર ઝીરો, તો ડીએલ બાય ડીટી પણ શું થઈ જાય? ઝીરો. ડીએલ બાય ડીટી ઝીરો થાય તો અચળ
पद बनी जाए एल, अने एल जो अचल होय तो आ कोणीय वेगमाननुं संरक्षण थयुं कहेवाय, कोणीय वेगमाननुं संरक्षण। હવે આપણે ખબર હોય તો કોણીય વેગમાનના સંરક્ષણના નિયમમાં આ જ ભણતા હતા કે જો તંત્ર પર લાગતું કુલ પરિણામી બાહ્ય ટોર્ક ઝીરો હોય તો તંત્રનું કુલ કોણીય વેગમાન અચળ રહે છે। આ વિધાનને કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ કહે છે। યાદ હશે તમને બધાને આ। ઓકે, ટોર્કનું બીજું સૂત્ર આઈ આલ્ફા એ તો આપણે જોઈ જ લીધું, બરાબર। એટલે એ પણ હું તમને અહીંયા લખી દઉં છું, ટોર્ક બરાબર આઈ અને કોણીય પ્રવેગ આલ્ફા, આલ્ફાની જગા પર ડીએલ બાય ડીટી લખી શકાય કેમ કે કોણીય વેગમાન એલ છે। ઓકે, હવે આવીશું આપણે જડત્વની ચાક માત્રા પર, બરાબર। અત્યારે અહીંયા સુધી રાખીએ છીએ, નેક્સ્ટ લેક્ચરમાં પણ તમને થિયરીનું રિવિઝન જ જોવા મળશે જેમાં આપણે જડત્વની ચાક માત્રાથી આગળ તેને અનુલક્ષીને બધું સોલ્યુશન કરવાનું રહેશે, બરાબર। એટલે હજુ એક લેક્ચર આપણે થિયરીનું રિવિઝન કરવું પડશે અને પછી નેક્સ્ટ લેક્ચરથી દાખલાઓની પ્રેક્ટિસ આપણે સ્ટાર્ટ કરીશું। ચલો અહીંયા સુધી રાખીએ છીએ, કોઈ ડાઉટ હોય તો કોન્ટેક્ટ કરજો। ઓકે, થેન્ક યુ।